एक ब्रेकिंग न्यूज सामे आवी रह्या छे। नागरिकोनी सुरक्षा माटे सीएम नो महत्वपूर्ण निर्णय सामे आव्यो। आठ महानगरपालिका मां लागशे सीसीटीवी कैमरा। 1000 थी वधु लोको भेगा थया त्यां सीसीटीवी लगावा फरजियात बनशे। आवतीकालथी नवा कायदानो अमल थशे। जो 1000 थी वधारे लोको हवे भेगा थशे तो ते जग्या पर सीसीटीवी कैमरा फरजियातपणे लगावा पड़शे। राज्य सरकार द्वारा आ मोटो निर्णय करवामां आव्यो छे। राज्यना लोकोनी सुखाकारी माटे सलामती माटे आ मोटो निर्णय, नागरिकोनी सुरक्षा माटे सीएम नो आ मोटो निर्णय सामे आव्यो छे। आठ महानगरपालिका मां लागशे सीसीटीवी कैमरा। संवाददाता ब्रिजेश दोषी अमारी साथे फोन लाइन पर जोड़ाया छे। ब्रिजेश, जे रीते आ मोटो निर्णय करवामां आव्यो छे के 1000 थी वधारे लोको ज्यां भेगा थशे त्यां हवे सीसीटीवी कैमरा फरजियातपणे लगावामां आवशे, आ सुरक्षा माटे जनता माटे आ मोटो एक निर्णय कही शकाय? बिल्कुल, जो मुख्यमंत्री जाहेरात करी छे, गुजरात जाहिर सलामती अमलीकरण अधिनियम 2022 નો આવતીકાલથી અમલ શરૂ કરાશે, જેનાની અંદર પ્રથમ તબક્કામાં 8 મહાનગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે। જાહેર સ્થળો અથવા તો મોટી સંખ્યામાં જ્યાં લોકોની અવરજવર હોય કે જ્યાં 1000 થી વધુ લોકો દિવસ દરમિયાન ભેગા થતા હોય અથવા અવરજવર થતી હોય, આવા બંને સ્થળોએ સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે। જાહેર સલામત સમિતિ દ્વારા આ ભલામણ કરાઈ હતી અને 6 મહિનાની અંદર તમામ સંસ્થાઓએ આ નિયમનું પાલન કરવાનું રહેશે। 30 દિવસના ફૂટેજ પણ જાળવવા પડશે અને પીએસઆઈ કક્ષાની વ્યક્તિ કોઈ ગુનાવાળી ગુનાની અંદર આ પ્રકારના સીસીટીવી ફૂટેજ માંગી શકશે અને સીસીટીવી ફૂટેજ આપવાના રહેશે। એટલે તે પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને તેનો અમલ આવતીકાલે શરૂ થવા જઈ રહ્યો છે। 6 મહિનાની અંદર આવા તમામ સ્થળો ઉપર જે છે સીસીટીવી કેમેરા લાગી જાય, જો તે ખાનગી સંસ્થાઓ હોય તો ત્યાં પણ તેનું પાલન કરવું ફરજિયાત રહેશે અને જાહેર સ્થળો ઉપર પણ તેનું પાલન થશે અને જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી શકાશે। આ હુકમ સાથે જો કોઈને વિરોધ હોય તો એ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી શકશે, એટલે તે પ્રકારની પણ અપીલ રાખવામાં આવી છે। પણ સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરી અને ત્યાં જે આવા મોટા સ્થળો છે તમામ જગ્યાઓ પર નાગરિકોની સલામતી વધે, સુરક્ષા વધે તે માટેનો રાજ્ય સરકારનો નિર્ણય છે। જી બિલકુલ, થી બ્રિજેશ આભાર આપનો તમામ જાણકારી બદલ।